नमस्कार नोवा ज्ञान तमाम महत्वपूर्ण खबरों साथ हूँ श्रुभित्वी। हमें बात करिए महत्व समाचारों पर, तो जे रीतनी विगत आई रही है राजकोटना गोंडल में भाजपना बे जूथ वच्चे सामसामे जे रीतनी अथड़ामणना समाचार आ रहा है। गोंडल में भाजपना बे जूथ फरी एक बार आमने सामने जोवा मळी रहा है। जयराज सिंह और अनिरुद्ध सिंह जूथ आमने सामने जोवा मळी रहा है। जयराज सिंह विरोधियों ने खुलेआम चीमकी आपी है, जीवू छू त्या सुधी परिवार सिवाय कोई ने टिकट न मळे, आ जयराज सिंह निवेदन आयु। जयराज सिंह बाद अनिरुद्ध सिंह जाडेजा की चीमकी सामे आवी छे। जयराज सिंह अत्याचार करे छे, अनिरुद्ध सिंह नुं आ निवेदन आयु छे। अनिरुद्ध सिंह जाडेजा जे निवेदन आप्यु छे, त्रास थी छूटवू होय तो परिवर्तन करो, आ प्रकारे पण तेमणे जणाव्यु छे। त्रास थी छूटवा कांग्रेस ने मत आपी परिवर्तन लावजो, आ प्रकारनु निवेदन आव्यु छे। अनिरुद्ध सिंह अने जयराज सिंह नी दबंगाई थी गोंडल हाल नाराज छे। अनिरुद्ध सिंह हजी ते 25 वर्ष रहेवानी वात करे छे, हवे तमे नक्की करो, आ प्रकारनु पण निवेदन आव्यु छे। नोंधनीय छे कि जयराज सिंह ना पत्नी गीताबा गोंडल थी भाजपना उम्मीदवार छे। विवाद फरी केम शुरू थयो तेनी वात करिए तो जयराज सिंह गोंडल मत विस्तार में आता भुणावा गाम में आक्रमक भाषण आप्यु। अने आ सभामां जयराज सिंह राजकोट जिला पंचायतनी कारोबारी समितिना चेरमेन सहदेवसिंह जाडेजाने खुल्ली चैलेंज आपी। आ उपरांत जयंती ढोल अने अनिरुद्ध सिंह जाडेजानुं पण नाम लीधुं हतुं। तेमणे आक्रमक अंदाजमां कह्युं के जयराज सिंह जाडेजा ज्यां सुधी जीवे छे त्यां सुधी तेना परिवार सिवाय कोईने टिकीट नथी मळवानी। અને જે બાદ ગોંડલના દેરડી કુંભાજી ગામે બંધારણ બચાવો મહાસંમેલન યોજાયું, જેમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ જયરાજસિંહ જાડેજા વિરુદ્ધ પ્રહારો કર્યા, કહ્યું કે જયરાજસિંહ અને તેના લોકો અત્યાચાર કરે છે, તમે 20 વર્ષ સજા ભોગવી છે, હજી પણ 25 વર્ષની વાત કરે છે, હવે આ ત્રાસથી છૂટવું હોય તો કોંગ્રેસને જ મત આપજો। પહેલા તો વડીલોને મારો ઠપકો છે કે જ્યારે તમારા ગામમાં પરિસ્થિતિનું નિર્માણ થયું ત્યારે તમે વડીલો તરીકે ભૂમિકા શું ભજાવી, શું તમે એને ઠપકો દીધો? એને મેં ઉપાડીને અહીંથી જિલ્લામાં મૂક્યો, મુખ્ય પોસ્ટ ઉપર મૂક્યો, એવી રીતે સિદ્ધરાજને મેં અહીંથી ઉપાડીને તાલુકાનો ચેરમેન બનાવ્યો। જયરાજસિંહ જાડેજા અમે ટિકિટ માંગવા નીકળ્યા, તમે તમારી હેસિયત શું છે? જયરાજસિંહ જાડેજા જીવે છે ત્યાં સુધી પરિવાર સિવાય કોઈ ટિકિટ જ બળવંતભાઈ લખીને લખી લ્યો। જયરાજસિંહ જાડેજા ભારતીય જનતા પાર્ટીમાં ગઈઠો થઈ ગયો છે હવે, અને આ લોકોએ મારા વિશ્વાસ રાખ્યો છે। વડીલ તરીકેની ભૂમિકા જયારે ભજવવાની હોય જયારે ચૂકી જવાની હોય ને, એ બે વસ્તુની નોંધ છે। ગોંડલ ની અંદર અત્યારે તમામ સમાજ એટલો બધો નારાજ છે આ જયરાજ જાડેજાના કુટુંબથી અને જયરાજ જાડેજાની દબંગથી, આ એ જે દાદાગીરી કરી રહ્યો છે અને તમામ સમાજને દબાવી રહ્યો છે તેની સામે અવાજ ઉઠાવવા માટે તમામ સમાજે આ વખતે નક્કી કરી લીધું છે કે પરિવર્તન લાવવું છે। તે પરિવર્તનમાં તમે લોકો સાથ આપજો અને ચોક્કસ પરિવર્તન જ છે ગોંડલમાં, કારણ કે હજી તો બે દિવસ પહેલા ભુણાવા ગામમાં જયરાજ એવું કહેતો હતો કે આ વખત તો ઠીક છે પણ આવતા 25 વર્ષ પણ મારો છોકરો રહેશે, તો તમે 20 વર્ષ તો તમે આ સજા ભોગવી છે, હજી પણ હજી 25 વર્ષની વાત કરે છે, તો તમે લોકો નક્કી કરી લેજો કે એના ત્રાસમાંથી ને એના પાપમાંથી છૂટવું હોય અને પરિવર્તન લાવવું હોય તો તમારે ખરેખર કોંગ્રેસને જ મત આપવો જોઈએ। તો વધુ એક મહત્વના બ્રેકિંગ આવી રહ્યા છે, સરહદ પર પાકિસ્તાનનું શંકાસ્પદ ડ્રોન તોડી પડાયું, જે વિગતો આવી રહી છે સરહદથી પાકિસ્તાનનું શંકાસ્પદ જે ડ્રોન છે તેને તોડી પડાયું છે। સરહદ પર બીએસએફે આ શંકાસ્પદ ડ્રોનને તોડી પાડ્યું છે, સરહદ પર બીએસએફના જવાને આ ડ્રોનને તોડી પાડ્યું। અમૃતસરના ચાહરપુરામાં આ ડ્રોન દેખાયું હતું, શંકાસ્પદ ડ્રોનથી જાસૂસી તસ્કરીનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો છે। જે રીતે આ દ્રશ્યો આવ્યા છે, આ પાકિસ્તાની ડ્રોનને તોડી પડાયું છે, સરહદી વિસ્તારમાંથી આ ડ્રોન તોડી પડાયું છે, બીએસએફ જવાને આ ડ્રોનને તોડી પાડ્યું છે, એની ક્યાંક જે વિગતો આવી રહી છે જાસૂસી અને તસ્કરીનો જે પ્રયાસ હતો તેને નિષ્ફળ કરાયો છે, આ પાકિસ્તાની ડ્રોન બીએસએફ જવાને તોડી પાડ્યું છે। તો વધુ એક મહત્વના સમાચાર જૂનાગઢથી, જૂનાગઢમાં કેફી પીણું પીતા બે લોકોના મોત થયા છે, આ વિગતો આવી છે। જૂનાગઢમાં કેફી પીણું પીતા બે લોકોના શંકાસ્પદ મોતને લઈને વિગતો છે, બંને વ્યક્તિઓના સારવાર દરમિયાન મોત થયા છે। રિક્ષા ચાલકે શંકાસ્પદ પીણું પીધા બાદ તેનું મોત થયું છે, મોતના કારણની સત્તાવાર પુષ્ટિ માટે તપાસ કરાઈ રહી છે।
मृतकोना एफएसएल पीएम करवानी कवायत कराई छे। पोस्टमोर्टम माटे जामनगर खसेड़ाय तेवी शक्यता व्यक्त कराई छे। जूनागढ़ शहर में केफू पीणू पी जवा व्यक्ति शंकास्पद रीते मौत थे। हाल जाती विगत मुजब शहर गांधी चौक विस्तार अंदर केफी पीणू पी जता बे व्यक्ति शंकास्पद मौत थे। पीएम मैं जूनागढ़ खसेड़ा है। हाल पुलिस अधिकारी जाना मुजब ते लोग पुलिस है लठ्ठाकांड नहीं एवं स्पष्ट रीते कही रही है। अने सवारे के जयरे पीएम रिपोर्ट बाद ख्याल आशे कि आ बने मौत थे तो क्या कारणों की थे तो तपास जो पीएम रिपोर्ट आया बाद ख्याल आशे। अतुल व्यास, न्यूज 18 गुजराती, जूनागढ़। तो वधु एक समाचार पंचमहालथी। भाजपना प्रचार वाहन पर पत्थरमारो करायो छे। आजे विगतो आवी रही छे। भाजपना प्रचार दरमियान वाहन पर पत्थरमारो करवामां आव्यो। साथेनी जो अपडेट छे, शहराना बोरिया गाममां मोड़ी राते आ बनाव बन्यो छे। कोठाथी प्रचार करी शहरा तरफ आवता वाहन पर पत्थरमारो करवामां आव्यो। पत्थरमारामां त्रण वाहनोना कांच तूट्या होवानी विगत छे। तो त्रण व्यक्तिओ सामे शहरा पोलीसमां फरियाद दाखल कराई छे। तो आ तरफ सूरत में अरविंद केजरीवाल रोड शो में बबाल थी, जेने लईने विगत आ रही है। कतारगाम में केजरीवाल काफलो निकली रह्यो हतो अने त्यारे केटलाक लोकोए बबाल करी। केजरीवाल सभा में मोटी संख्या में लोग उमटी पड़ा था। रोड शो आगळ वधी रह्यो हतो अने त्यारे बबाल थी। जो कि सुरक्षा जवानोए मामलो थाळे पाड्यो अने केजरीवाल रोड शो आगळ वध्यो हतो। तो आज दृश्य आवी रहा छे, आ खाली डब्बा उड़िया होवाना पण आ दृश्य छे, आ जोई शकाय छे। रोड शो दरमियान जे बबालना आ तस्वीर सामे आवी छे, जोई शकाय छे कि आ डब्बा, खाली डब्बा जे रीते फेंकवामां आव्या, डब्बाने उड़ाड़वामां आव्या, आ दृश्य जे सामे आवी रहा छे। पोलीस तात्कालिक घटनास्थळ पर पहोंची हती, परंतु आ जे बबालना दृश्य सामे आव्या हता, आ जोई शकाय छे। आ डब्बो जे रीते उछड़ीने पड्यो छे, डब्बो जे फेंकवामां आव्यो छे, आ रोड शो ना आ दृश्य सामे आव्या छे। तो गुजरात में चूंटणी धमधमाट की वच्चे महेसाणा की एक सभा में जे प्रकार दृश्य जोवा मळ्या, अहीं कांग्रेस की सभा चालती हती अने सभा में कार्यकरो मोटी संख्या में उमट्या हता अने त्यां ज अचानक थई आखलानी एंट्री। सभा में अचानक ज घुसी आवेला आखलाथी सभा में हाजर लोगों में डरनो माहोल छवाई गयो। आ तरफ आखला ने पोते भराई गया होय एवो अहेसास थयो अने भागम भाग शुरू थई। आम थी तेम भागता आखला ने जोईने लागे छे के ते सभा में थी भागवा मांगे छे, परंतु तेनो रस्तो मळतो नथी। सभा में महिलाओ अने बाळको पण हता, जेथी आखलाए मचावेली अफरातफरी थी नासभाग मची गई। थोड़ीवार सभा में धमाल मचावीने आखलो लोकोनी वच्चे थईने भागी गयो। तमने जणावी दईए कि कांग्रेस राष्ट्रीय अध्यक्ष मल्लिकार्जुन खड़गे की सभा चाली रही थी और चालू सभा में ज आखलो घुसी आव्यो। अने हवे बात करिए छेल्ली घड़ीना प्रचारनी। विधानसभा की चूंटणी ने हवे मात्र बे ज दिवस बाकी छे। पहली डिसेम्बरे जे रीतनुं मतदान थवानुं छे ने जे रीतने आ विगतो आवी रही छे, विधानसभा की चूंटणी ने लईने बे ज दिवस हवे बाकी रह्यो छे। पहली डिसेम्बरे पहला तबक्कानुं मतदान थवानुं छे अने जेने लईने आ विगतो पण आवी रही छे। आजे सांजे 5 वाग्याथी प्रचार पड़घम शांत थई जशे। प्रथम तबक्काना मतदान माटे आजे सांजे 5 वाग्याथी प्रचार पड़घम शांत थवाना छे। भाजप, कांग्रेस अने आम आदमी पार्टीना नेताओनो छेल्ली घड़ीनो प्रचार पूरजोशमां छे। ૨૦૨૨ ગુજરાતનો મહાસંગ્રામ, પ્રચાર પૂરજોશમાં છે। ભાજપના સ્ટાર પ્રચારકો આજે સભાઓ ગજવશે। અમિત શાહ આજે 4 સ્થળે સભાઓ સંબોધશે। ગરબાડા, ઠાસરા, કપડવંજ, અમરાઈવાડીમાં સભા સંબોધશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ પાટણમાં રોડ શો યોજવાના છે। તો જેપી નડ્ડા, યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા, સ્મૃતિ ઈરાની, તેજસ્વી સૂર્યા, પરેશ રાવલ, હિતુ કનોડિયા, પ્રમોદ સાવંત પણ આજે સભા સંબોધશે। ભાજપના સ્ટાર પ્રચારકો મેદાન છે। આજે સાંજે 5 વાગ્યાથી તમામ પ્રચાર પડઘમ પહેલા તબક્કાના મતદાન માટે શાંત થઈ જશે। બીજા તબક્કામાં દિગ્ગજોની એડી ચોટીનું પણ જોર લગાવી રહ્યા છે તમામ સ્ટાર પ્રચારકોની ફોજ ભાજપે ઉતારી દીધી છે। આજે સીએમ યોગી આદિત્યનાથ, ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ સાથે સ્મૃતિ ઈરાની,
तमाम लोको आजे प्रचार करवाना छे। जेपी नड्डा नो पण आजे प्रचार छे, तो सीएम भूपेन्द्र पटेल पण आजे रोड शो करवाना छे। परेश रावल, हितू कनोडिया, प्रमोद सावंत पण आजे सभा संबोधशे। तो મહેસાણાથી પણ સમાચાર આવી રહ્યા છે। મહેસાણા ખાતે ચૂંટણી પ્રચાર અર્થે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સભા યોજાઈ હતી અને આ સભામાં રાજસ્થાનના સીએમ અશોક ગહેલોત, પ્રભારી રઘુ શર્મા અને આજે જ કોંગ્રેસમાં જોડાયેલા, જે પ્રકારે વિગતો આવી રહી છે, જયનારાયણ વ્યાસ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ સભામાં જયનારાયણ વ્યાસે કોંગ્રેસને જીતાડવા આહવાન કર્યું। इसलिए कि अगर आप इस चुनाव में कांग्रेस को जिताएंगे तो सारे देश का नक्शा, पॉलिटिकल एनवायरनमेंट चेंज हो जाएगा और वो शक्ति आप में है। हम तो भाषण देंगे, अपनी बात को कहेंगे, लेकिन देश को सुरक्षित रखना है, लोकतंत्र को अगर मजबूत बनाना है, संविधान को अगर आपको सुरक्षित रखना है, गरीबों के हितों में अगर आपको काम करना है, अपने हकों को हिफाजत करना है, तो आप यहीं से कर सकते हो और वो शक्ति आप ही के पास है। अठा वर्ष सुधी प्रवक्ता रहा, तो मैं कांग्रेस वालों के सुनिए मारा जवाब है कि जे भारतीय जनता पार्टी मां हूं जोड़ायो, ये भारतीय जनता पार्टी दीनदयाल उपाध्याय की जनता पार्टी थी, अटल अडवाणी की जनता पार्टी भारतीय जनता पार्टी थी, मुरली मनोहर जोशी की जनता पार्टी थी, शंकर सिंह वाघेला की जनता पार्टी थी, केशुभाई पटेल की भारतीय जनता पार्टी थी। प्रथम तबक्का माटे आज प्रचार पड़घम शांत थई रह्या छे, तो बीजा तबक्कानी त्राणु बैठकों माटे राजकीय पक्षो एडी चोटीनुं जोर लगाव्युं छे। कांग्रेस प्रदेश प्रमुख जगदीश ठाकोरे बनासकांठाना थराद अने वावना उम्मीदवारों माटे प्रचार सभा संबोधी। सभा बाद जगदीश ठाकोरे 2022 मां कांग्रेसी सरकार बनवानी छे तेवो आशावाद व्यक्त कर्यो। प्रजानो जे उमळको छे अने आखा गुजरातमां कांग्रेसने आशीर्वाद જાણીતા ફિલ્મ અભિનેતા અને ભાજપના સ્ટાર પ્રચારક પરેશ રાવલે વલસાડમાં સભા ગજવી। પરેશ રાવલે અનેક મુદ્દે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર કર્યા આકરા પ્રહાર। કોંગ્રેસ વાળાની સાથે સાથે બીજા પણ એક ભાઈ આવ્યા છે, મફત મફત કરતા કરતા, પેલા હોય ને આપણે ત્રણ પ્લાસ્ટિક ની બાલટી લો તો સાબુ ની ગોટી, મફત મફત મફત, એવા મફત કરવા આવ્યા છે, એ ભૂલી જાય છે। ભાઈ તું ખોટા ગામમાં આવ્યો છો મફત મફત કરવા, આ ગુજરાતીઓ છે, પથ્થર ને પાટું મારીને પાણી કાઢી એમાંની આ પ્રજા છે। આપણા એક ભાઈ નીકળ્યા છે ભારત જોડો કરવા, એ યાત્રામાં ચાલી શકે, રાજકારણમાં ન ચાલે। યાત્રામાં ચાલવા માટે 25,000 ના બૂટ જોઈએ, શૂઝ જોઈએ, રાજકારણમાં ચાલવા માટે દિલની અંદર નિયત જોઈએ ને દિમાગ જોઈએ। એ તમે 2,000-2,500 કિલોમીટર ગમે એટલા ચાલો, એનાથી કાંઈ ફરક ન પડે। મને તો ઘણીવાર નવાઈ લાગે છે કે કોઈ પણ માણસ કંઈ પણ કારણ વગર 2,500 કિલોમીટર ચાલવા નીકળ્યો છે, બોલો, કોઈ લેવા દેવા વગર।
तो अमरेली चूंटणी प्रचार की अंतिम सांजे परेश धानाणी मास्टर स्ट्रोक मार्यो छे। अमरेली राज कमल चौक में जाहिर सभा करी अने जेमां मोटी संख्या में लोग उपस्थित रहा। पशुधम रूपाला दिलीप संघाणी और बावकू उधाड़ थी पण वधु लीड थी विजय अपावा शहरीजनों पास समर्थन मांग्यु। तो गांधीनगर दक्षिण बैठक पर भाजपा प्रचार पूरजोश में चाली रहा है, त्यारे केन्द्रीय मंत्री स्मृति ईरानी उर्वासद खाते सभा संबोधी। गांधीनगर दक्षिण बैठक उम्मीदवार अल्पेश ठाकुर प्रचार में सभा करी और भाजपा ने फरी जंगी बहुमती जीताड़वानो विश्वास व्यक्त कर्यो। अल्पेश ठाकुर जणाव्यु कि 25 वर्ष पहला गुजरात और अत्यारना गुजरात में खूबज फरक है। तो स्मृति ईरानी पोताना संबोधन में कांग्रेस ने आड़े हाथ लीधा। 25 वर्ष पहला गुजरात की सड़कों जोई हो, 25 वर्ष पहला गुजरात ना पानी की समस्याओं जोई हो, 25 वर्ष पहला गुजरात की अंदर खेडूतों की हालत जोई हो, तो तमे भाजप सिवाय कोई न मत ना। विधानसभा की चूंटणी में हवे फक्त गणतरीना कलाकों ज बाकी छे अने त्यारे प्रचार पण पूर जोश में चाली रह्यो छे। चूंटणीना धमधमाटनी वच्चे जेतपुर में भाजपनी सभा योजाई। जिमखाना मैदान में भाजप द्वारा जयेश रादड़ियाना समर्थन में विजय विश्वास सम्मेलन जनसभा योजाई। राजकोट जिला संगठन ना होद्देदारों तेमज जिला पंचायत तालुका पंचायत ना होद्देदारों कार्यकर्ताओं सहित लोग सभा में उपस्थित रह्या। गुजरात विधानसभा मतदान ने हवे गणतरीना दिवसों बाकी छे अने त्यारे भाजपनो गढ़ गणाती। पाटण विधानसभा बैठक वर्ष 2017 में पाटीदार आंदोलन सहित मुद्दाओं ने लईने कांग्रेसे आ बैठक पर कब्जो मेळव्यो हतो, त्यारे हाल 2022 नी विधानसभा नी चूंटणी में कांग्रेस पासेथी सीट पर कब्जो मेळववा भाजप पण मैदाने आव्यु छे अने त्यारे कांग्रेस द्वारा सिटिंग शिक्षित धारासभ्य ने मैदान में उतारा छे। तो भाजपमांथी आया ते शिक्षित महिला उम्मीदवार ने मैदान में उतारा छे। हवे जोवानुं ए रह्युं के कोण जीतशे पाटणનો ચંક। કઈ મત મળે એવું હતું નથી, હું ગમે તેટલો શિક્ષિત હોય અને ધોરાજી જઈને ઊભો રહું કે બેસરાજીને ઊભો રહું તો મને કોણ મત આપવાનું છે। 5 વર્ષ સુધી મેં લોકોની વચ્ચે રહીને કામ કર્યું છે, લોકોએ મને સારી રીતે ઓળખ્યો છે। અત્યાર સુધી ભાજપના જે કાર્યાલય ધારાસભ્યો હતા, એક પણ ધારાસભ્યનું પાટણની અંદર કાર્યાલય નહોતું, માત્ર પાટણથી જીતી અને જતા રહેવાનું, પાટણની અંદર રહેવાનું નહીં, પાટણની અંદર પોતાની ઓફિસ ના હોય અને અઠવાડિયામાં એક કે બે દિવસ આવવાનું। પાટણની પ્રજા સારી રીતે જાણે છે કે કોને મત આપવાના છે અને પાટણની પ્રજાના આશીર્વાદ મારા માટે મારા ઉપર કાયમ માટે બન્યા રહે છે। કાનો ચાલુ ધારાસભ્ય હોય એ જે વિકાસના કામ કરે છે કે વિશેષ રૂપે પાટણ એ વિકાસને ઝંખે છે, પાટણમાં ઘણું પરિવર્તનની જરૂર છે, તો નાના નાના પ્રશ્નો જે છે એની જગ્યાએ પાટણનો સર્વગ્રાહી વિકાસ કોણ કરી શકે એ વિષય લોકોના મગજમાં સમજમાં આવી રહ્યો છે। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે, આપ तो ब्रेक बाद समाचारों में आपनुं स्वागत छे। आगळ बात करीए समाचारों में, तो प्रथम तबक्काना मतदान माटे छेल्ली घडीओनो प्रचार चाली रह्यो छे। बोटादमां भाजपना उम्मेदवारोनी प्रचार सभामां कीर्तिदान गढवीनो डायरो योजायो, जेमां कमो कोठार्याए पण लोकोमां आकर्षण उभो कर्यो। सभामां भाजपना उम्मेदवार घनश्याम विराणीने मत आपवानी अपील पण कराई। નેતાજીના પ્રચાર માટે અભિનેત્રી આવ્યા મેદાનમાં, લીમખેડામાં ભાજપ ઉમેદવાર માટે કર્યો પ્રચાર। છેલ્લી ઘડીના પ્રચારમાં નેતાઓ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે। લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવા લીમખેડા બેઠકના ઉમેદવારે અભિનેત્રી અને કલાકારોને બોલાવ્યા પ્રચારમાં। દાહોદની લીમખેડા બેઠકના ભાજપ ઉમેદવાર શૈલેષ પરમારે પોતાના પ્રચારમાં ગુજરાતી ફિલ્મોની જાણીતી અભિનેત્રી મમતા સોનીને બોલાવ્યા, ઉપરાંત લોકગાયક અર્જુન મેડાને પણ મેદાનમાં ઉતાર્યા। લીમખેડા ઢઢેલા સહિતના વિસ્તારોમાં કલાકારોએ સભામાં જોક્સ અને શાયરીઓની રમઝટની સાથે ભાજપના શૈલેષ ભાભોરને મત આપી જંગી બહુમતીથી જીતાડવા માટે અપીલ કરી હતી। અને હવે નજર કરીએ ટોપ 3 ખબરો પર। પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચાર માટે આજનો અંતિમ દિવસ, સાંજે 5 વાગે પ્રચાર પડઘમ થશે શાંત, 1 ડિસેમ્બરે યોજાશે મતદાન। બીજા તબક્કા માટે ભાજપનો પ્રચાર પૂરજોશમાં, આજે ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં સંબોધશે 4 સભા।
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો જનજાગૃતિ પ્રચાર, ભાવનગરમાં રોડ શો અને દાહોદ વડોદરામાં સભા સંબોધશે જેપી નડ્ડા।